વેલકમ બેક ગુજરાત એક્સપ્રેસના સમાચારમાં આગળ વધીએ. બનાસકાંઠાના કૂચવાડા પાંથાવાડા રોડ પર કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો અને બંને કારમાં આગ લાગી. અચાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ. બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં કારે બાઇક ચાલકને 5 ફૂટ ઊંચે ઉછાળ્યો અને બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો છે. બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતમાં કારની એરબેગ ખુલી ગઈ અને કાર ચાલકનો આ બાદ બચાવ થયો. બનાસકાંઠાના ડીસામાં સવારના સુમારે અકસ્માત સર્જાયો. ઘાસ ભરેલી ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી અને આ દરમિયાન ગાયત્રી મંદિર પાસે ટ્રકે પલટી ખાધી. ટ્રક પલટી ખાતા ઘાસના જથ્થામાં 3 થી 4 લોકો દબાઈ ગયા હતા અને રિક્ષા અને વાન પણ તેમાં દબાઈ ગયા. ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યા. ઘટનાના પગલે ડીસા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અમદાવાદમાં આવેલા અકબરનગર એએમટીએસ ડેપોની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. 30 ફૂટ લાંબી આ દિવાલ જે પડી ગઈ અને એક વ્યક્તિ દિવાલ નીચે દબાઈ ગયો હતો. સાથે નાસ્તાની એક લારીને પણ નુકસાન થયું છે. પાટણના કુરીજા ગામ નજીકની કેનાલમાં મંગળવારે ખાબકેલી કાર અંતે મળી આવી છે. કાર ખાબકી ત્યારથી તેની શોધખોળ ચલાવાઈ રહી હતી. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી અને અમદાવાદની ટીમ પણ તેમાં જોડાઈ. તો કારની સાથે ચાલકનો મૃતદેહ પણ તેમાંથી મળી આવ્યો છે. હાલ તો પોલીસે તેની શોધખોળ ઓળખ માટેના પ્રયાસ હાથ ધર્યા છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ નજીક નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. રાજસ્થાનની એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારમાં 4 વ્યક્તિઓ સવાર હતા, જે ઇજાગ્રસ્ત થયા છે. 108ની મદદથી 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પીપલોદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામના પડાણા નજીક લાકડાની કંપનીમાં આગ લાગી અને આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગને કરાઈ અને ઘટનાસ્થળ પર આવી આગ પર કાબુ મેળવાયો. જયંતિ ભાનુશાળી હત્યા કેસ, જેમાં જયંતિ ઠક્કરની ફરી પૂછપરછ થઈ શકે. અમદાવાદ રેલવે એસપી કચેરીએ જયંતિ ઠક્કરની હાલ તો પૂછપરછ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જયંતિ ઠક્કર વિરુદ્ધ ભાનુશાળીના પરિવારે ફરિયાદ નોંધાવી છે. અરવલ્લીના બાયડમાં વાત્રક નદીમાંથી યુવકના મૃતદેહને ઓળખ કરવામાં આવી છે. પોલીસે તેને મેળવી લીધો છે. દેગામાં યુવકના મિત્રોએ પૈસાની લેતી દેતીમાં તેની હત્યા કરી હતી. પોલીસે યુવકના 4 મિત્રોની અટકાયત કરી છે. પકડાઈ જવાના ડરથી મૃતદેહને વાત્રક નદીમાં ફેંકી દીધો હતો. ઉનાના ગરાળ ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા અને ગેરકાયદે ચાલતી ખાણ પકડાઈ છે. ખાનગી જમીનમાં લીઝ વિના ખાણો ચાલતી હતી, ત્યારે દરોડામાં સફેદ પથ્થરની 2 ખાણ ઝડપાઈ છે. ખાણ ખનીજ વિભાગે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતના લાલગેટ વિસ્તારમાં પ્રતિક આર્કેડમાં આવેલી 3 દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા અને બ્રાન્ડેડ કંપનીના બનાવટી સ્પીકર જપ્ત કરાયા છે. નડિયાદમાં એક વૃદ્ધના હાથમાંથી 4 લાખ રૂપિયાની ચીલ ઝડપ થઈ છે. વૃદ્ધ બેંકમાંથી રકમ ઉપાડીને જઈ રહ્યા હતા, તે દરમિયાન બાઇક સવારે લૂંટ ચલાવી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતમાં એક બાળકી સાથે અશ્લીલ છેડછાડ કરી રહેલ એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. 8 વર્ષની બાળકીને લઈને આ શખ્સ ગાર્ડનમાં ગયો હતો અને તેની છેડછાડ કરી રહ્યો હતો. બાળકીના કપડાં કાઢવાની કોશિશ કરતા બાળકી ગભરાઈ ગઈ. તેણે બૂમાબૂમ કરી અને બાળકીનો અવાજ સાંભળતા આસપાસના લોકો દોડી આવ્યા. આરોપીને ઝડપી લઈ પોલીસના હવાલે કરાયો. જામનગરમાં મધરાત્રે એસટી બસ સ્ટેન્ડ પાસે રાજાવીર કોમ્પ્લેક્સમાં આવેલી ઓરેન્જ ઇન્ટરનેશનલ કાર્ગો અને કુરિયર સર્વિસની બ્રાન્ચમાં માલિક ડેનિશની છરી મારીને હત્યા કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. હત્યાની તપાસમાં જાણવા મળ્યું છે કે હરદેવસિંહ નામની વ્યક્તિએ હત્યા કરી હતી અને પૈસાની લેતી દેતીનો મામલો હતો જેમાં હત્યા થઈ છે. એલસીબી એસઓજી અને એ ડિવિઝન પોલીસે તપાસ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પંચમહાલના કાલોલમાંથી દેશવ્યાપી ચીટ ફંડનું કૌભાંડ ઝડપાયું છે. રાજકોટ, વેરાવળ, અમદાવાદ, વડોદરામાં પણ તેણે ઓફિસ ખોલી હતી, ત્યારે આ કૌભાંડમાં પોલીસે 5 માંથી 2ની ધરપકડ કરી છે. પાંથાવાડાના ગુંદરી ચેકપોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન 35 લાખથી વધુનું દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું. પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપીની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શારજા ફ્લાઇટનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી 16 ફેબ્રુઆરીથી ફ્લાઇટનું ઓપરેશનલ થઈ જશે. ત્યારે શારજા સુરત વચ્ચેની ફ્લાઇટનું શિડ્યુલ જાહેર કરાયું છે, જેમાં સાંજે 7:35 શારજા ફ્લાઇટ થઈ ઉપડશે. ફ્લાઇટ રાત્રે 11:45 સુરત એરપોર્ટ પર આવશે. મધરાત્રે સુરતથી 12:30 ફ્લાઇટ શારજા જશે અને રાત્રે 2:15 સુરતથી શારજા પહોંચશે. પ્રધાનમંત્રી મોદી 30 તારીખે ફ્લાઇટની શરૂઆત કરાવશે. જૂનાગઢના ગરવા ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો હવે મહાશિવકુંભ તરીકે યોજાશે, જેને લઈને ગુજરાત સરકાર તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહાશિવકુંભ મેળામાં પહેલા જ એલઈડી સ્ક્રીન અને લાઇટ ડેકોરેશન માટે અત્યારથી વિવાદ થઈ રહ્યો છે. લાઇટ ડેકોરેશનના ટેન્ડરને રદ કરવામાં આવ્યું છે. રાજકોટમાં એક જાણીતા પાર્લરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા તો કોલેજવાડી રોડ પર આવેલ જગન્નાથ ચોકમાં આવેલા એક ડેરી પાર્લરમાં દરોડા પાડતા વાસી અને એક્સપાયરી ડેટનો ખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગે એક્સપાયરી ડેટના ચીઝ, શ્રીખંડ, બટર અને બિસ્કીટ સહિતનો જથ્થો મેળવ્યો છે અને 271 કિલો ખાદ્ય જથ્થાનો નાશ કરીને કાર્યવાહી હાથ ધરાઈ. નર્મદામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા કેળાના પાકને વ્યાપક નુકસાન થયું છે. નર્મદા જિલ્લામાં આ વર્ષે કેળાનું 20,583 એકરનું વાવેતર થયું હતું. હાલ તો લગભગ 73% કેળાના પાકમાં હિમની અસર દેખાઈ રહી છે. કેળા પકડતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવું ઘાટ છે, ત્યારે હાલ નર્મદાના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. વહેલી સવારથી ઠંડા પવનના કારણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે અને અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજી ઠંડી વધી શકે. ધ્રાંગધ્રામાં ચબુતરિયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા શરૂ કરાયેલી બર્ડ હેલ્પલાઇન દ્વારા ઉત્તરાયણ પર દોરીથી મૃત્યુ પામેલ પક્ષીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી. 3 દિવસમાં દોરી વાગવાથી મૃત્યુ પામેલા આશરે 50 થી 60 પક્ષીની અંતિમ યાત્રા કઢાઈ અને પક્ષીઓની અંતિમ ક્રિયા પણ કરવામાં આવી. વલસાડના સંજાણમાં સનસનીખેજ ઘટના સામે આવી છે. સંજાણ ફાટક પર ગાડીની નીચે અર્ધ મૃતદેહ લટકતી સ્થિતિમાં મળી આવ્યો છે. મહારાષ્ટ્રથી આવી રહેલ ગાડી સંજાણ ફાટક પાસે ઉભી રહી અને લોકોએ અર્ધ મૃતદેહ જોયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ. ગોંડલમાંથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. ગોંડલ શોપિંગ સેન્ટરના 3rd માળેથી આ મૃતદેહ મળી આવ્યો છે. હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. જામનગરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે રાજવીર કોમ્પ્લેક્સમાં આવેલી ઓરેન્જ ઇન્ટરનેશનલ કાર્ગો અને કુરિયર સર્વિસના માલિક એવા ડેનિશ નામના યુવાનની ચાકુ મારીને હત્યા કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું છે કે રૂપિયાની લેતી દેતી મામલે હરદેવસિંહે હત્યા કરી હતી. મહેસાણાના વીસનગરમાં છરી મારીને યુવકની હત્યા કરવામાં આવી. અંગત અદાવતમાં 3 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને રેસી નાખ્યો. વીસનગર શહેર પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાપીના વાલોડમાં નાયબ મામલતદાર 23,000ની લાંચ લેતા ઝડપાયા. સુરત એસીબીએ નાયબ મામલતદારને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે, ત્યારે જમીનમાંથી ગેરકાયદે માટી કાઢવાની પરવાનગી આપવા માટે મામલતદારે લાંચ માંગી હતી. અમદાવાદના એરપોર્ટને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. તો પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે મુકેશ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. ત્યારે દારૂનો નશો કરી રહ્યો હતો અને તે દરમિયાન જૂની વાતને લઈ ઝઘડો થયો. મુકેશ સંતોષ પાંડેની ગળો દબાવીને જાહેરમાં હત્યા કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વર પાસેથી વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે એલસીબીએ નર્મદા કિનારે મહારાષ્ટ્રથી લાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને 4,50,000ની કિંમતનો આ વિદેશી દારૂ તેમજ બોટ સહિત 7,50,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. છોટાઉદેપુરમાંથી જિલ્લા એલસીબીની ટીમે બોટ મારફતે લવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. જિલ્લા એલસીબીની ટીમે એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું, જેમાં આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. બુટલેગર નર્મદા નદી મારફતે મહારાષ્ટ્રથી દારૂ લાવી ગુજરાતમાં ઘુસાડતો હતો અને જિલ્લા એલસીબીની ટીમને આ વાતની બાતમી મળી. રેડ પાડવામાં આવી ત્યારે બુટલેગર રતન રાઠવાને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. ઉપરાંત પોલીસે 4.5 લાખના દારૂ અને 2 લાખની બોટ જપ્ત કરી છે. અરવલ્લીના મોડાસામાં ડુંગરવાડા રોડ પર ગોકુલધામ તિરુપતિ સોસાયટીમાં 1 રાતમાં 5 મકાનોના તાળા તૂટ્યા. સોના ચાંદી સહિત લાખોની ચોરી કરવામાં આવી છે. ગોધરાના ડીવાયએસપીના ઘરમાં પણ ચોરી થઈ છે. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા.
કચ્છના અંજારમાં થયેલી હત્યામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. રૂપિયા 3000ની ઉઘરાણી માટે આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. બે શખ્સોએ બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાની જાણકારી મળી છે. અંજારના વરસાણા પાસે તેનો મૃતદેહ મળ્યો હતો. અરવલ્લીના બાયડની વાત્રક નદીમાંથી યુવકની લાશ મળી આવી છે. 22 વર્ષીય વિક્રમ ખાંટ નામનો આ યુવક, જેને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાની આશંકા છે. યુવક ગઈકાલે ક્રિકેટ રમવા ગયો હતો અને ઘરે પરત નહીં આવતા શોધખોળ કરાઈ. ભરૂચમાં આવેલી જેપી કોલેજ સામે સતનામ નગર વિસ્તારમાં મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ, જેમાં રાજેલ લાલુ નામના મામાનું મોત થયું છે. ઘટનાને લઈને સી ડિવિઝન પોલીસે હત્યા અંગે ગુનો નોંધ્યો છે, તપાસ આદરી છે. સુરત કાપડ માર્કેટમાં ચોરીના કેસમાં દુકાનની ડુપ્લિકેટ ચાવી બનાવતો વીડિયો વાયરલ થયો છે. આરોપીએ 23 ડિસેમ્બરે દુકાનની બહાર આવીને ડુપ્લિકેટ ચાવી બનાવી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભાવનગરમાં ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ. સામાન્ય બાબતે બે જૂથ આમને સામે આવી ગયા. પથ્થરમારો થયો, કેટલાક લોકોએ કાચની બોટલ પણ ફેંકી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી અને મામલો થાળે પાડ્યો. આ તરફ નર્મદાના રાજપીપળામાં પણ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની. બબાલમાં સામસામે કાચની બોટલ ફેંકવામાં આવી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો અને પોલીસને ઘટનાસ્થળેથી પથ્થર અને બોટલ પણ મળી આવી. તો આપ જોઈ રહ્યા હતા ગુજરાત એક્સપ્રેસ. આગળ અન્ય મહત્વના સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક.